हेलो यूट्यूबर फैमिली, कैम जाओ सब ने, गुड मॉर्निंग, जय श्री कृष्ण। धनवी ना सरस पंजाना तमने कपड़ा बताओ क्या आ कोनो ड्रेस अदो के दियो मारो बहुत सारा बड़ा ड्रेस लीधा जो रुचि था એને દનીને સીવડાવવા માટે આ ઊંઘાડું છું મસ્ત મંકી આવ્યું હા 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 બે મંકી ચાલુ છે એનું જોવાનું બે મંકી આયા અને શું ખાવ તું શું ખાય છે દા ભાત હા 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 એની કરવાન બેટા ના કરાય બેટા હમ નાનું કેવો એને અત્યારે કુણા દોસ વાયા છો હવે ટિફિન રેડી થઈ ગયું છે અને મમ્મી મારે કે જવા નોકરી જવા 20 साल ने हमें अहमदाबाद नौकरी चालू थी गई तो हमें सवार में रोटी बिन कर धंधो धंधो भाई आ तो नौकरी क्यों है कि तो हमें ये नहीं चालू थी गई इतने सवार रोटी बिन लेने जैसे तो पूरू थोड़ा साग बनाई दिए मम्मी हमारा वीडियो तो मैं जूसो अलग बोलती थी कि भाई 20 साल ने नौकरी चालू थी गई सब એટલે આપણે નોકરી જ કહેવાય પછી તો એ ભાઈ ખાસ કરીને ડિફિન હાથમાં હોય એટલે હા હા નોકરી જ કહેવાય ચલો ભાઈ નોકરી તો નોકરી બાકી મારો જે બોસ છે ને મોદી વિશાલ એ ખતરનાક છે એટલે મને 24 કલાક દોડા દોડા કરે છે એટલે મારા વડે નોકરી જ છે હો ગયો મારો વડે બોસ છે ભાઈ ટીવી દેખ્યું ભાઈ નોકરી સમાન જ કહેવાય આખી શું दुकान जे राखेली छे एनु टोकन ने बधु आपवानु छे फाइनल बधु करवानु छे अने मारे गणतरी एवी छे के 8 तारीखे ओपनिंग करवुं छे आवता शुक्रवार कारण के 11 छे एटले सारू मुहूर्त छे આ તારીખે માટલી ના બધું જે મૂકવું હશે એ બધું પતાવી દઈએ નાનું મોટું જે સમારકામ જેવું કે કરવાનું થતું હશે ફર્નિચર નાનું મોટું જે લાવવાનું હશે એ બધું તારા પ્રોસેસ બી પતાવી નાખું આવી રીતે ગણતરી છે બાકી ત્રણ ભાઈઓ ને મમ્મી ઓપનિંગ ડિસેમ્બરમાં છે ત્રી બર્થડે નું હા કમલેશ બધું વાત કરીએ તો કંઈક જાન્યુઆરી કંઈક કરવા માંગે છે બરાબર છે બાકી મારું તો છે જ કન્ફર્મ જ છે બરાબર ભાવેશનું કન્ફર્મ છે એ બી શોર્ટ ટાઈમ તમને એનો ન્યૂઝ મળી જશે બરાબર છે આ કમલેશભાઈનું છે એ તમને તંગ ખબર તો પડી ગઈ હશે કમલેશભાઈનું તો બરાબર છે કમલેશભાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ કરી રહ્યા છે તો બધી એમને એ પ્રોગ્રામ ગોઠવી દીધો છે સર હવે 8 વાગ્યા છે શું બનાવો છો અત્યારે મંચુરિયન્સ કોબી અને બે ડુંગળી નાખી છે એનામાં એક મીઠું નાખી અને એનું પાણી આ કાઢી લીધું છે આ પાણી પડ્યું છે હવે એનામાં એટલે શું માપનો કોર્નફ્લોર ને એ જાય ને એના માટે જો આરા લોટ 2 ચમચી હાલ નાખું છું અને 2-3 ચમચી જેટલો મેંદો મેંદો ચારી મેંદો નાખ્યો તો કરક નથી ના આનામાં મેંદો અને આરા લોટ 2 વસ્તુ બરાબર અને પહેલા મીઠું નાખ્યું છે એટલે માપ થોડુંક મીઠું અને મેં નાખીએ અને અંદર તીખાસ માટે થોડા ચીલી ફ્લેક્સ નાખી સેજ હળદર નાખી કલર પકડે એટલે અને જરા ગરમ મસાલો સૌ બધું મિક્સ કરી જોઈએ જે ખૂટશે તો ધીરે ધીરે નાખતા જઈશું ખોટો એટલે શું ખૂટશે લોટ બરાબર લોટ કેટલો જોઈએ છે ખબર પડે આપણે અને અંદર 2 ચમચી જેટલું આપણે તેલ નાખે એટલે ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ રહે આમાં લોકો ઘણા લાલ ફૂડ કલર નાખે છે અને આપણે કલર નથી નાખતા આપણે કલર તો કોઈ મતલબ ને આપણે હેલ્થ અને ટેસ્ટ જોવે છે બજાર વાળા તો બધી વસ્તુ નાખવાના જ છે આપણે કલર હમે નહીં જોવાનો ને હા ટેસ્ટ સામે જોવાનો તે વખત જમવા રાંધવા બેસો ને તો થાય એવું હા કપડા એ બગડે ધણવી આવી કે બા હું મદદ કલાવું બા હું મદદ કલાવું ચલો બે મસ્ત થઈ તો ગયા છો ભજીયા કોનો કોનો મંચુરો તમે સૌ ઘરે બનાવતો છો કાચા ખાવાનું ચાલુ કરી દો એમાં પૂરા થઈ જાય સસ્તી મંચુરિયન બનાય બનાય ખાવ
હું છે ને કાલે કેલેન્ડર જોતો હતો મુહૂર્ત માટે, તો એ મુહૂર્ત ની તમે કેલેન્ડર હોય તેને નીચેના ભાગમાં કઈક ના કઈક કઈક વસ્તુ અંદર લખેલી હોય, તેમાં શું લખ્યું હતું કે ડિસેમ્બર ની અંદર સોના ચાંદી અને ધાતુમાં ભાવ વધારો થશે, શાકભાજી ની અંદર પણ ભાવ વધારો થશે. મમ્મી એટલું એડવાન્સ માં આપણા હિન્દુ કેલેન્ડર તો લખેલું છે, એક્ઝેક્ટલી રાઈટ એ ભાવ વધ્યા સોના ચાંદી ની અંદર અને શાકભાજી ના ભાવ વધ્યા માવઠાના કારણે. ચલો અત્યારે છે ને પપ્પા માટે સ્પેશિયલ ભજીયા. કયા? બટાકા વાળા. બની ગયા છે આ સૂકી ડુંગળી અને એક ના ત્રણ ઉપરની ભાગ લીલી ડુંગળી, સે ધાણા, કોબી, કેપ્સિકમ, ગાજર અને લીલી ડુંગળી નો પાક. આપડે પેલા ડુંગળી રાખીશું. તમે મોટી લો ને તો 30-30 રૂપિયા માં હોલસેલ વાળા ને કદાચ 50 રૂપિયા મળતી હશે. હવે કોબી ની સિઝન ચાલુ થઈ, છોકરાનો મંચુરિયન વધારે ભાવે છે. 90-100 રૂપિયાના બહાર થી લાવે ને તો બહુ મજા નહીં આવતી, સપાચટ થઈ જાય બધાના ભાગમાં, એક એક પબ્યા પેટ ના ભરાય. ને આપણે ઘરે બનાવીએ તો વ્યવસ્થિત આપણે શાંતિથી કરી શકીએ. 5-5 રૂપિયા વાળી આપણે આ જે આદુ લસણ ની પેસ્ટ છે એ નાખી દઈએ. આખી નાખે હવે ખોલીએ એટલે પછી એનું શું એનું ટેસ્ટ બગડી જતો છે, એટલે હંમેશા એક વખત પેસ્ટ ખોલે પૂરી કરી દેવાનું. ગ્રેવી જેને મરચાની બરાબર હેલ્થ માટે એઝ અ બેસ્ટ. મજા આવી ગયો મંતો ભાઈ. એને બેલેન્સ કરવા માટે આપણે ટામેટા કેચપ નાખશું. બસ માફ લો બસ સંચિત જોઈશે. બસ તો ગળ્યું વધારે થઈ જશે. ખરેખર ભાઈ એટલી સુપર સુગંધ આવી રહી છે ને, જોરદાર. જો મેં ના કીધું કેટલી બધી આઈટમ આવવાની છે જુઓ, ખાલી આમાં વચ્ચે જ નાખ. હા એટલે બધું વ્યવસ્થિત છે. મસ્ત કાચું પાકું થઈ જ. કેવું લાગે તમને? મોઢા પાણી આવી ગયું ને તમને? મજા આવે મોજ.
જો ધુમાડા ધુમાડા નીકળી જાય અને તેલ તો ખાસું છૂટું પડી રહ્યું છે. આમ કે બી દામ ગુટલી કે બી દામ એવું આવે આમ કે આમ ને ગુટલી કે બી દામ. ઉકળવાનું તો સર નહી પાણી નાખવાનું છે. હજુ પાણી નાખવાનું છે. પછી લોકો આજી નું મોટો નાખતા હોય છે પણ આપડે ઘરે ખાવાનું તો આજી મોટો નહીં નાખવાનું. અજી ગ્રેવી પેલી ઘટ થશે એટલે સરખા થઈ જશે. બાકી આમ કમ્પ્લીટ છે. અજો થોડું પાણી સુસાશે ને એટલે અંદર પાણી પીશે એટલે થોડા મંચુરિયન ફૂલશે. હા એ બે થશે ને મંચુરિયન થોડું ચોટી પણ થશે ને એટલે ખાવાની એ મજા આવશે. બાકી આ એક જાતનું કહીએ ને આપણા સૂપ જ જેવું થઈ ગયું બધું. આને મસ્ત કટિંગ કરી નાખ્યું તો કેવું સૂપ મળી જાય. એ તો બનાવીશું આપણે. તમે જયારે બનાવો ને તો પાણી તમે માપનું નાખજો. મને થોડું પાણી વધારે પડી ગયું મને લાગી દીધું. પછી શું ભાઈ પાણી ને બાળવા કરું તો ભાઈ બધું પાકી જશે વધારે પડતું. એટલે જે પેલો ક્રન્ચી ફ્લેવર આવું ટેસ્ટ આવું છે પેલા ના ટોટલી. ચલો ભાઈ આપણા ગ્રેવી વાળા મંચુરિયન રેડી. કે બનાવ્યું તું લે હું રુચિ તો ભજીયા જોડે તો ખાય. ભજીયા જોડે ખાય ગ્રેવી લે એના સરસ ના ભજીયા બને એટલે પપ્પાને બધા ખાઈ લે. એવો કજ્જો કરે જો 10 વાગે એના છે ને હાલ નીચે બેવું તું બોલો ધનવીને. અને ધનવીએ જે થાર ગાડી જે પપ્પાએ ગિફ્ટ કરી ને અને ધનુને તેના સ્ટીકરો ઉખાડી દીધા તો હેતને લાગ્યું ખોટું. બરાબર તો હેત રડતો રડતો મારા જોડે બોલો આવી કમ્પ્લેન્ટો કરવા આવે છે. અને ધનવીને એક આદત કેવું છે કોઈ પણ વસ્તુ એને સ્ટીકર લાગેલું હોય ને રસ્તામાં પડી છે બસ એના ખાલી બોલવાનું કે નવી અપાઈ એટલે અપાવ. તમે જે ભાઈ જોરદાર શું લખ્યું ધનવીનું ધનવીમાં કિચન રમતી હોય તો ધ્યાન રાખજો. હજી નાની છે હેજ મોટો છે તો સમજી શકે. અને છોકરા રસોડામાં હોય તો એટલે ચિંતામાં લખ્યું છે 100% બેન નો તો ટ્રાય પૂરેપૂરો હોય કે ભાઈ અહીં આગળ બેસે બહાર રમે બટ આમ કરીને ક્યાં અંદર ભેઈ જાય ને ખબર જ ના પડે. મમ્મી પેલું લોટ હતો તે બાંધવા બેઠી હતી બરાબર ગુલાબજાંબુ જેવા ગોટા બનાવતી હતી. બા હું કલું મદદ કરું બા બોલે ભાઈ મદદ કરું
એટલે બહાર ના ભરી લાગે હા મારી દીકરી તો મને મદદ કરાવે શીખો છે મમ્મી એ બેહાડી એમાં પાછું હાથ ધોઈ નાઈ હાથ જાતે ધોઈ નાઈ અને પછી બેઠી હતી 100% અમે ધ્યાન રાખીએ જ છે બેન થેન્ક યુ સો મચ મારો બર્થડે 10 ડિસેમ્બરે છે ડિસેમ્બર એ છે ભાઈ પણ આજે મને કોઈએ વિશ નથી કરી ઓસ્ટ્રેલિયામાં 10 તારીખ એને પહેલાં તમે આજે આજે ડિસેમ્બરને તો હજી વાર તમારા આ 9 તારીખે ડિસેમ્બર ચાલો બસ હું વિશ કરી દઉં છું બસ વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે એડવાન્સમાં ખૂબ ખુશ રહો અને રોજ તમારો બર્થડે લોકો વિશ કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરી છે વિશ શુભેચ્છા તમને તમે બધા લખજો હે એમને બર્થડેમાં બધા લખજો રોજ લખજો એટલે ભાઈ ખુશ થઈ જાય ઓસ્ટ્રેલિયામાં કારણ કે શું થાય આપણા ગુજરાતમાં બધા એકબીજાને હડતા પડતા હોય અને તે એમને એકલતા જેવું લાગતું હોય એટલા માટે આપણી પાસે અપેક્ષા રાખે એટલે તમે બધા એમને શું નામ લખ્યું શું નામ છે મહેશ પટેલ મહેશભાઈ ને તમે રોજ 10 તારીખ લગીને તમે રોજ હેપી બર્થડે લખી રોજ લખજો રોજ લખજો મહેશભાઈ ખુશ ખુશ થઈ જાય ખુશ થઈ જશે કોઈકને ખુશીમાં જરા ક્યાંક દિલથી આશીર્વાદ મળી જાય ને તો એ આપણું નાનું અમથું કામ થઈ જતું હોય છે કાં તો પછી અમને છે ને 0 આગળ પાછળ લખવા મિસ્ટેક થઈ હોય આજે 1 ડિસેમ્બર છે એ ઉપન થાય મેરા એને લખ્યું છે આજે મને કોઈએ વિશ નથી કરી એટલે પહેલી ડિસેમ્બર હોવું જોઈએ કદાચ સોરી આજનું કદાચ આવતીકાલનો કદાચ એમનો બર્થડે હોવો જોઈએ એટલે આવતીકાલે આજે 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 પહેલી હા જતું રહ્યું ને તોય કરજો બધા કરજો બધા કરજો કો બાકી ના રહેતા હા બધા કરજો સબકો પાર્ટી મિલી ગઈ કોઈ ના આપણે નારાજ નહીં કરવાનું બધા કરજો ભાઈ એમાં કોઈ કરે કે ના કરે આપણા ગાયત્રી બેન છે એ કરવાના છે ના ના બધા કરશે પરાશુ પ્રેમથી લખાય છે બલ્લુ બલ્લુ ભાઈ વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે ખૂબ ખૂબ ખુશ રહો માસીને ખર્ચા વિશે કંઈ કહેવાનું નહીં ઈલા માસી બધું જ વિચારીને જ કરે છે લવ યુ ઈલા બા વાહ 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 છોકરાઓ જો કદાચ એવું કંઈક નાનું મોટું ટેન્શન કરે ને તો મને રાત્રે સાલી ઊંઘ નહીં આવતી કે શું થશે હવે આગળ શું થશે એમ થઈ જાય છે પણ માં છે ને ચિંતા તો કરે રેણુકાબેનનો જન્મદિવસ છે રેણુકાબેન વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે એલાબેન મારી મારા 68 યર્સ થયા છે ઓહો બરોબરથી રેણુકાબેન મારી એજ 68 છે હું મોબાઈલ વાપરું છું તમને પણ આવડી જશે વાહ રેણુબેન વાહ સેકન્ડ ડિસેમ્બર માય બર્થડે ભાવના ભાવના ફીબા ભાવનાબેન ભાવનાબેન વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે સોરી હેપી મેરેજ એનિવર્સરી છે સેકન્ડ ડિસેમ્બર ભાવનાબેન બીજી તારીખ આવતીકાલે હેપી મેરેજ એનિવર્સરી ભાવનાબેન હેપી મેરેજ એનિવર્સરી આખું વર્ષ તમારું સારું જાય સલભાઈ મસીન અને રુચિતાને લઈને અમદાવાદ માને ચોક વાસણ બજારમાં લઈને આવો ખુશ થઈ જશે માનેક ચોક માં અંદર ઘૂસી ગયા જ્વેલર્સ બજારમાં એમાં ખાસ કરીને જ્વેલર્સ બજારમાં તો બેડો પાર બેસાડી દઈશ હું તમે જ્યાં ફરવું હોય તો ફરજો રાત્રે સાંજે આવી જજો આખો અમદાવાદ તમને ફેરવશું ફરજો તમે સાંજે
गायत्रीबेन लखी रहा है कि मासी साची बात जमनी आँख फरके एक खराब अने तमे कीधु ए पण त्रण खराब अनुभव थई गया ने हजी एकदम सारा नथी आवता एटले साची वात छे જમણી આંખ ફરકે તો ફાયદો થાય. મને ફાયદો નથી થતો, મને ડાબી આંખમાં ફાયદો વધારે થાય છે. અને જમણી આંખ ફરકે ને એટલે મને સંકેત આપી દે કે મને કઈક નુકસાન થવાનું છે. કુદરતી છે ને, થાય છે. જો મારું જે દિવસે આખો દિવસ મારો ખરાબ જવાનો તો જ ફરકે. જો આજે આખી આખો દિવસમાં કશું નહીં થયું, જરાક પણ નહીં આંખ ફરકી, એટલે મને કુદરતી સંકેત આપી દે. હે, હા, એ સંકેત મને આપી દે કે હું ચેતી જઉં, કે સાવચેત રહું કે ભાઈ કંઈક થશે, કંઈક થશે એમ. જેમ ભગવાન અમુક ઘણા બધા સંકેતો આવે જ, પણ આપણે જે ચેતી જઈએ સમજા તો સારું છે. કારણ કે ભગવાન તો તમને કહે છે ભાઈ મેં તને ચેત્યો હતો ને, પણ તું એ કુદમ કૂદ કુદમ કૂદ કુદમ કૂદ કરતો હતો. એટલે હું હંમેશા ડિસિઝન ફાસ્ટ નહીં, ધીરે ધીરે લેવાનું, સ્લોલી સ્લોલી ચાલે. કા વિશાલભાઈ, મારે તમારી હેલ્પની જરૂર છે, તમે હેલ્પ કરશો પ્લીઝ ભાઈ? 100% તમે કોમેન્ટમાં કહી દેજો, જે હશે આપણે પૂરેપૂરું જેટલું થતું હશે આપણે કરી આપીશું. માસી મરચા વાટ્યો વખતે ચશ્મા પહેરો, મેં મમ્મીને કીધું છે ચશ્મા ના પહેરો. ચશ્મામાં શું છે, મરચું આમ વાકું ચૂકવું હોય ઓમ કરીને બી જઈએ ઘર. હેલ્મેટ પહેર, મને રાઈટ છો, મેં હેલ્મેટ પહેરીને કરું. મિક્સરે છે, કટરે છે, પણ મને તાજા તાજા મરચા કૂટીને બનાવવાનું બહુ ગમે. એટલે બે મરચા લઉં, ખાયણીમાં કૂટું, પણ મરચામાં પાણી જેમ વાટીએ ને, અથવા મીઠું મીઠું નહીં નાખતા, વાટીને એટલે સાલું થટ પટ લઈને અંદર છાંટો ઉડી જાય. અને આટલું મોઢું છે પણ સીધી આંખમાં જ પડે. પહેલા હું ચશ્મા પહેરીને જ મરચા વાટતી હતી, પણ અત્યારની મને આદત ભૂલી ગઈ છું. પાછું પેલું વેલ્ડિંગ વાળું મશીન આ ખબર, આમ પકડીને રાખવાનું, આમ કરીને રાખવાનું હોય, આમ હોય મશીન, આમ કરીને રાખવાનું કરતા હોય. મારી મમ્મી છે ને, મસાલો પહેલાં મિક્સર તો હતા નહીં, ખાયણીમાં વાટતા હતા. અઠવાડિયાના મરચા ને આદું ને લસણ નાખીને કૂટીને અંદર મીઠું ભરીને રવા દેતા હતા. ફ્રીજે નહોતા, બહાર જ રાખતા હતા, તો એ બગડતા નહોતા. એ વખતે પહેલાંના વખતમાં ક્યાં ફ્રીજ ને બધું હતું, મિક્સરે નહોતા, ફ્રીજે નહોતા, તો એ અઠવાડિયા લગીને કશું થતું નહોતું. પણ હવે આપણે તો બધું રોજ તાજું તાજું ખાવા જોઈએ, એટલે હું કશું સ્ટોર કરતી નથી, તો આ બધું ના થાય. અને આપણી પોતાની નિષ્કાળજી લઈને આપણે ખુદને પહેલા સુખ તે જાતે નડ્યા. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મશીને સાથે. ત્યાં સુધી અમને પૂરા જાય હિન્દ ભારત માતા કે જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. રાધે 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 રાધે. વાતો તો ખૂટવાની નથી, સામે બેસી જાવ તો રાત ક્યાં જતી રહે ખબર ના પડે. એમને એક બેન નો મેસેજ આવ્યો હતો કે માસી નો નંબર આપો ને, માસી નો સ્વભાવ સારો છે. બાપા આવ્યું, હવે તમે વાત કરો ત્યારે. બાકી વોટ્સઅપ ના કરતા, વોટ્સઅપ ના કરતા, સીધે સીધું ફોન કરજો, ફોન કરજો. તો મેસેજ એ ના કરતા, મને મેસેજ માં નહીં ખબર પડતી.